हेलो मित्रों, ग्रीन केम यूट्यूब चैनल में हूँ आईकेसर आपनो हार्दिक स्वागत करू छु। मित्रों, आपणे घन अवस्थानी सीरीज स्वाध्यायनी सीरीजना क्वेश्चन मूकीए छीए। आना पहेलाना वीडियोमां आपणे स्वाध्यायना 10.1 क्वेश्चनना त्रणे त्रण वीडियो अपलोड करी चूक्या छे, जेना अंदर सादा घनमां अंतःकेन्द्रित अने फलक केन्द्रित एकम कोषमां संकुलन समतानो अभ्यासनो समावेश करेलो छे। जो मित्रों तमे आ यूट्यूब चेनल में नवा छो, फर्स्ट टाइम वीडियो जो छो, तो चेनल ने सब्सक्राइब करो, लाइक शेर अने प्रीवियस वीडियो में तमे जे छे ए जोई लिंक ऊपर जाई अने जोई सको छो। आज आपणे नवा क्वेश्चन साथे वीडियो नी शुरुआत करवा जई रह्या छे। 11 क्वेश्चन नंबर 11 प्रश्न जे छे ए 11मो, सिल्वर एफसीसी स्फटिक में स्फटिकीकरण पामे छे, एफसीसी लेटिस में स्फटिकीकरण सिल्वर पामे छे। तो एना कोषनी धारनी लंबाई ए बराबर 4.07 × 10⁻¹ सेंटीमीटर होय धारनी लंबाई, अने घनता 10.5 ग्राम पर सेंटीमीटर क्यूब होय, तो सिल्वर नु परमाणवीय दळ गणो। सौप्रथम मित्र, आपणे दाखलामां खबर छे के डेटा एनालिसिस आवडवुं खूब ज जरूरी छे। डेटा एनालिसिस अने सूत्र बे वस्तु आपणे जाणता होय तो दाखलानो आंसर सरळ रीते मेळवी शकीए छे, अथवा तो तेनी केल्क्युलेशन खूब ज सरळ रीते आपणे करी सकीए छे। जोईए डेटा एनालिसिस, एफसीसी लेटिस रचना छे, एटले सौ प्रथम आपणे लखी सकीए कि एफसीसी माटे झेड बराबर 4 थशे, परमाणुनी संख्या 4 थाय। जे लास्ट वीडियोमां आपणे एफसीसी रचना जोई गया एमां आपणे समझावेलू छे। कोषनी धारनी लंबाई एटले के ए बराबर 4.07 × 10⁻³ अने सेंटीमीटर सॉरी −8 सेंटीमीटर आपेलू छे। आ धारनी लंबाई थशे। घनता डी बराबर 10.5 ग्राम पर सेंटीमीटर क्यूब आपवामां आवेलुं छे, तो परमाणवीय दळ ગણો m बराबर केटला। अहींया एवोगेड्रो नंबर n a बराबर मित्रों किंमत थशे 6.022 × 10⁻²⁷ प्रति परमाणु, अथवा तो परमाणु प्रति मोल, परमाणु प्रति मोल આપણે લખી શકીએ છીએ। મિત્રો, એમ આપણે ગોતવાનું છે, જોઈએ ઘનતાનું સૂત્ર d બરાબર z ઇન્ટુ m a ક્યુબ ઇન્ટુ n a, આ સૂત્ર ઘનતાનું છે। આ ઘનતાના સૂત્રમાં મિત્રો આપણે m ને સૂત્રનો કર્તા બનાવવાનો છે। m ને સૂત્રનો કર્તા બનાવીએ તો આપણને સૂત્ર ઉ પ્રાપ્ત થશે m બરાબર a ક્યુબ અને n a એ d સાથે ગુણાકારમાં લખાશે, એટલે કે d ઇન્ટુ a ક્યુબ ઇન્ટુ n a એના છેદમાં આ z જે એ છેદમાં લખાય m સૂત્રનો કર્તા બને ઇઝ ઇક્વલ ટુ z। મિત્રો, અહીં આપણે કિંમત બધી મૂકીએ તો d બરાબર 10.5 છે, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, એટલે આપણે લખીએ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ। a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત છે 4.07 × 10⁻¹ અને એનો ક્યુબ કરવાનો, અહીંયા કિંમત છે સેન્ટીમીટરમાં ક્યુબ, અને n a ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 6.022 × 10⁻²³ ડિવાઈડ બાય પરમાણુઓની સંખ્યા 4। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એકમ કયો વધશે, આ સેન્ટીમીટર ક્યુબ અને આ પણ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થશે, આયા જે છે 10^24 થઈ જશે, 8 × 3 = 24 ક્યુબ કરશો એટલે 24 થશે, અને આ 10^23 એટલે 10^-1 વધશે, 10^24 માંથી આ 23 બાદ થાય એટલે 10^1 એ પ્રાપ્ત આપણને થશે। અથવા તો પેલા ઘાતાંક માટે જો લખી લઈએ તો આ દરેકનો સરવાળો મિત્રો આપણને જો 105 પછી આનો ક્યુબ કરશું 4^64 થાય, બરાબર 4^64 અને 7 ની રીતે કરીએ તો 64 સમથિંગ જે છે આપણને આન્સર મળે, એટલે આપણે અંદાજે કિંમત લખી લઈએ છીએ। ચાલો 10.5 × 64 ગમે તે જે છે આપણે કિંમત લખી શકીએ છીએ 130 × 123 વગેરે 10⁻²⁴, અને આ કિંમત જે છે 6.022 × 10⁻²³ ડિવાઈડ બાય 4। હવે આપણે અહીંયા સમજવાનું છે કે આ 10^24 અને 10^23 એમાંથી 10^- બાકી રહી,
અને બધી કિંમત 6.022 64 અને 10.5 નો આપણે ગુણાકાર કરશું મિત્રો તો આપણને કિંમત મળશે 107.106.70 × 10⁻¹ જેને આપણે લખી શકીએ 106.7 ગ્રામ પ્રતિ મોલ અથવા તો ગ્રામ આ તેનું આણ્વીય દળ મિત્રો લખી શકાય આ સિલ્વર પરમાણુ માટેનું આણ્વીય દળ મળશે મિત્રો જોઈએ આપણે કિંમત કિંમત તરીકે ए क्यूब बराबर अथवा एनी किंमत 4.077 ली है ने 7 ની જગ્યાએ 77 × 10⁻¹ તો આન્સર જવાબ જે છે આપણને 107.9 આટલો મળશે એટલે કે 108 ની સમથિંગ મળશે પણ આપણને પાછળની દશાંશ 7 પછી કઈ આપેલું નથી એટલે આપણે એ કિંમત મૂકી વેરિએશન આવે છે 106 સમથિંગ પરંતુ પાછળ જ એક સાત લેવામાં આવે તો 107.9 એની કે 108 આપણને પરમાણુ દળ મળશે તો મિત્રો બસ આજનો એક જ ક્વેશ્ચન ડેલી ક્વેશ્ચન આપણે એક એક મૂકશું કાલ આપણે ફરીથી મળશું ક્વેશ્ચન નંબર 12 માં